हाय फ्रेंड्स, होप यू आर वेल। कांत एकेडमी स्टडी विथ आरवी में आपनुं स्वागत छे। मित्रों, कांत एकेडमी स्टडी विथ आरवी में आपणे स्पोकन इंग्लिशनो अभ्यास करी रह्या छे अने ते अंतर्गत आपणे विविध विडियोनो अभ्यास कर्यो। छेल्ला आपणे सीम्पल प्रेजेंट टेन्सनो अभ्यास कर्यो अने आजे आपणे नवो एक टेन्स प्रेजेंट कंटीन्युअस टेन्स एटले के चालू वर्तमान कालनो अभ्यास करवा जई रह्या छे। जे मित्रोए स्पोकन इंग्लिशनी अंदर जे महत्वनो पायो कही शकाय तेवा पार्ट्स ऑफ द स्पीच, कंजक्शन, प्रेपोजिशन, आर्टिकल्स वगैरेनो अभ्यास नथी कर्यो तो चेनलना स्पोकन इंग्लिशना प्लेलिस्ट में जई आ दरेक विडियोनो अभ्यास करे अने त्यार पछी चालू वर्तमान कालनो अभ्यास करे। तो चलो मित्रों, आजे आपणे स्टार्ट करीए ध प्रेजेंट कंटीन्युअस टेन्स एटले के चालू वर्तमान काल। मित्रों, चालू वर्तमान कालनो उपयोग वर्तमाननी चालू क्रिया दर्शावा माटे वपराय छे। एटले के वर्तमाननी अंदर वात करती वेळाए जे તે क्रिया चालू होय तेने व्यक्त करवा चालू वर्तमान कालनो उपयोग थाय छे। मित्रों, आपणे अगाउ ध सीम्पल प्रेजेंट टेन्स એટલે કે સાદો વર્તમાન કાળ શીખ્યા। સાદા વર્તમાન કાળની અંદર એવી ક્રિયાઓ હતી જે રોજબરોજ થાય, સમયપત્રક મુજબ થાય, ટેવ પ્રમાણે થાય, આવી બધી ક્રિયાઓ હતી। એટલે કે એનું એક એક્ઝામ્પલ લઈએ કે હું ક્રિકેટ રમું છું, એનો અર્થ એવો થાય કે હું દરરોજ રમું છું, મને રમવાની ટેવ છે, કોઈ ચોક્કસ સમય રમું છું। પરંતુ અહીંયા ચાલુ વર્તમાન કાળમાં છે કે એ વર્તમાનની પરિસ્થિતિને એટલે કે ચાલુ હજુ એની ક્રિયા જે છે એ અત્યારે ચાલુ છે એટલે એ વાક્ય જો અત્યારે બનાવવું હોય તો આ રીતે બને, હું ક્રિકેટ રમી રહ્યો છું એટલે કે રમવાની ક્રિયા અત્યારે ચાલુ છે। તો વર્તમાનમાં જે તે ક્રિયા ચાલુ હોય તે દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે। જેમ કે હું અંગ્રેજી બોલી રહ્યો છું તો અંગ્રેજી બોલવાની મારી ક્રિયા અત્યારે ચાલુ છે, તે અત્યારે સફરજન ખાઈ રહ્યો છે તો તેની અત્યારે સફરજન ખાવાની ક્રિયા ચાલી રહી છે। એટલે કે ટૂંકમાં જે તે ક્રિયા ચાલી રહી હોય વર્તમાનમાં તે દરેક ક્રિયા ચાલુ વર્તમાન કાળમાં દર્શાવાય છે। સેકન્ડ છે, નાઉ દ્વારા અથવા આજ્ઞાર્થ રચનાથી આ કાળનો ખ્યાલ આવે છે। જે વાક્યમાં ખાસ કરીને નાઉ હોય એટલે કે અત્યારે, બીજું કે આજ્ઞાર્થ વાક્ય હોય એની જે ચોક્કસ રચના છે એ પણ આ કાળનો નિર્દેશ કરે છે। અહીંયા ચાલુ વર્તમાન કાળનું વાક્ય બનાવવું હોય તો ટુ બીનું વર્તમાનનું રૂપ એટલે કે એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદ અને આઈએનજી મુકાય છે। પ્રશ્નાર્થમાં ટુ બીનું રૂપ કરતાં આગળ મુકાય છે, જ્યારે નકારમાં ટુ બીના રૂપ પછી નોટ મુકાય છે। એની નિશાની છે જે આપણે જોયું કે નાઉ અથવા આજ્ઞાર્થ રચનામાં લુક, સી, લિસન, હિય જેવા ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય છે। જો આવા વાક્યોથી શરૂઆત થઈ હોય નાઉ, લુક, સી, લિસન, તો સમજવાનું કે એ ચાલુ વર્તમાન કાળ છે। હવે એની વાક્યરચના જોઈએ। વાક્યરચનામાં પ્રથમ છે સબ્જેક્ટ એટલે કે કરતા, ત્યાર પછી ટુ બીનું ક્રિયાપદ એટલે કે એમ ઇઝ આર, ત્યાર પછી આવશે મેઇન વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ, એની પાછળ લાગશે આઈએનજી, ત્યાર પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને જો અન્ય શબ્દો હોય તો અધર વર્ડ્સ। એક્ઝામ્પલ જોઈએ આપણે, ધે આર પ્લેઇંગ ક્રિકેટ નાઉ, અહીંયા જે ધે છે એ આપણને સબ્જેક્ટ તરીકે લીધો છે, એની જોડે ટુ બીનું ક્રિયાપદ આવે આર, ત્યાર પછી પ્લે એ મુખ્ય ક્રિયાપદ છે, એની પાછળ લાગ્યું આઈએનજી, ત્યાર પછી છે ઓબ્જેક્ટ ક્રિકેટ અને જે નાઉ છે એ અન્ય શબ્દો છે। એટલે કે ધે આર પ્લેઇંગ ક્રિકેટ નાઉ, તેઓ અત્યારે ક્રિકેટ રમી રહ્યા છે। આનું આપણે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્ન વાક્ય બનાવીએ તો આર આગળ આવી જશે, આર ધે પ્લેઇંગ ક્રિકેટ નાઉ, શું તેઓ અત્યારે ક્રિકેટ રમી રહ્યા છે, ધે આર નોટ પ્લેઇંગ ક્રિકેટ નાઉ, તેઓ અત્યારે ક્રિકેટ રમી રહ્યા નથી, આર ધે નોટ પ્લેઇંગ ક્રિકેટ નાઉ, શું તેઓ અત્યારે ક્રિકેટ રમી રહ્યા નથી। તો મિત્રો, આ રીતે એના કુલ ચાર વાક્ય બને છે એકની અંદરથી। ખાસ કરીને ધ્યાન રાખવાનું છે આવા વાક્યોની અંદર પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં ડૂ કે ડઝનો ઉપયોગ થતો નથી, એનું જે ટુ બીનું ક્રિયાપદ છે એ આગળ આવી જાય એટલે એ પ્રશ્ન વાક્ય બને છે, અને જો અંદર નોટ તમે મૂકો તો એ નેગેટિવ સેન્ટેન્સ બને છે। સેકન્ડ સેન્ટેન્સ છે, માય મધર ઇઝ ચોપિંગ વેજીટેબલ્સ, એટલે કે મારી મમ્મી શાક સમારી રહી છે, ઇઝ આગળ આવી જશે, ઇઝ માય મધર ચોપિંગ વેજીટેબલ્સ, શું મારી મમ્મી શાકભાજી સમારી રહી છે। થર્ડ સેન્ટેન્સ, માય મધર ઇઝ નોટ ચોપિંગ વેજીટેબલ્સ, મારી મમ્મી શાકભાજી સમારી રહી નથી, ઇઝ માય મધર નોટ ચોપિંગ વેજીટેબલ્સ, શું મારી મમ્મી શાકભાજી સમારી રહી નથી।
तो आ रीते वाक्य बनावी शकाय छे। त्रीजू छे द डॉग इज बार्किंग एट मी, एटले के कूतरू मारी तरफ भसी रह्यु छे। इज द डॉग बार्किंग एट मी, शू कूतरू मारी तरफ भसी रह्यु छे। द डॉग इज नॉट बार्किंग एट मी, कूतरू मारी तरफ भसी रह्यु नथी। इज द डॉग नॉट बार्किंग एट मी, शू कूतरू मारी तरफ भसी रह्यु नथी। मित्रों अहीं तमे जोशो तो दरेक क्रिया जे छे अत्यारे हालमां एटले के वर्तमानमां थई रही होय ए रीते वाक्य छे। दे आर डिस्कसिंग नाउ, तेओ अत्यारे चर्चा करी रह्या छे। आर दे डिस्कसिंग नाउ, शू तेओ अत्यारे चर्चा करी रह्या छे। दे आर नॉट डिस्कसिंग नाउ, तेओ अत्यारे चर्चा करी रह्या नथी। आर दे नॉट डिस्कसिंग नाउ, शू तेओ अत्यारे चर्चा करी रह्या नथी। फिफ्थ सेंटेन्स, माय फ्रेंड इज टॉकिंग टू समबड़ी, मारो मित्र कोईकनी साथे वात करी रह्यो छे। इज माय फ्रेंड टॉकिंग टू समबड़ी, शू मारो मित्र कोईनी साथे वात करी रह्यो छे। माय फ्रेंड इज नॉट टॉकिंग टू समबड़ी, मारो मित्र कोईनी साथे वात करी रह्यो नथी। इज माय फ्रेंड नॉट टॉकिंग टू समबड़ी, शू मारो मित्र कोईनी साथे वात करी रह्यो नथी। सिक्स सेंटेन्स, वी आर स्टडिंग इंग्लिश, अमे अंग्रेजी भणी रह्या छीए। आर वी स्टडिंग इंग्लिश, शू अमे अंग्रेजी भणी रह्या छीए। वी आर नॉट स्टडिंग इंग्लिश, अमे अंग्रेजी भणी रह्या नथी। आर वी नॉट स्टडिंग इंग्लिश, शू अमे अंग्रेजी भणी रह्या नथी। सेवन सेंटेन्स, माय फ्रेंड इज कमिंग फ्रॉम बॉम्बे, એટલે કે મારો મિત્ર બોમ્બે થી આવી રહ્યો છે। ઇઝ માય ફ્રેન્ડ કમિંગ ફ્રોમ બોમ્બે, શું મારો મિત્ર બોમ્બે થી આવી રહ્યો છે। માય ફ્રેન્ડ ઇઝ નોટ કમિંગ ફ્રોમ બોમ્બે, મારો મિત્ર બોમ્બે થી આવી રહ્યો નથી। ઇઝ માય ફ્રેન્ડ નોટ કમિંગ ફ્રોમ બોમ્બે, શું મારો મિત્ર બોમ્બે થી આવી રહ્યો નથી। ત્યાર પછી છે સી ઇઝ વેઇટિંગ ફોર સમબડી, તેણી કોઈકની રાહ જોઈ રહી છે। ઇઝ સી વેઇટિંગ ફોર સમબડી, શું તેણી કોઈકની રાહ જોઈ રહી છે। સી ઇઝ નોટ વેઇટિંગ ફોર સમબડી, તેણી કોઈકની રાહ જોઈ રહી નથી। ઇઝ સી નોટ વેઇટિંગ ફોર સમબડી, શું તેણી કોઈકની રાહ જોઈ રહી નથી। ત્યાર પછી છે ધ બર્ડ ઇઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય, પક્ષી આકાશમાં ઉડી રહ્યું છે। ઇઝ ધ બર્ડ ફ્લાઇંગ ઇન ધ સ્કાય, શું પક્ષી આકાશમાં ઉડી રહ્યું છે। ધ બર્ડ ઇઝ નોટ ફ્લાઇંગ ઇન ધ સ્કાય, પક્ષી આકાશમાં ઉડી રહ્યું નથી। ઇઝ ધ બર્ડ નોટ ફ્લાઇંગ ઇન ધ સ્કાય, શું પક્ષી આકાશમાં ઉડી રહ્યું નથી। ટેન્થ સેન્ટેન્સ, આઈ એમ રાઇટિંગ અ લેટર, હું પત્ર લખી રહ્યો છું। એમ આઈ રાઇટિંગ અ લેટર, શું હું પત્ર લખી રહ્યો છું। આઈ એમ નોટ રાઇટિંગ અ લેટર, હું પત્ર લખી રહ્યો નથી। એમ આઈ નોટ રાઇટિંગ અ લેટર, શું હું પત્ર લખી રહ્યો નથી। તો મિત્રો આ રીતે તમે સેન્ટેન્સ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં બનાવી શકો છો। આ દરેક વાક્યો ક્રિયા હાલમાં ચાલી રહી છે એવો નિર્દેશ કરે છે। મિત્રો હવે બીજા કેટલાક ખાસ કરીને જે નિયમ છે અથવા તો ક્યાં આ કાર્ડનો ઉપયોગ થાય છે તે અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે। ખાસ કરીને એને રૂલથી દર્શાવ્યું છે। રૂલ વન છે, કરતાં ભવિષ્યના નજીકના સમયમાં કોઈ ક્રિયા કરવાનો છે તેવી ક્રિયાને દર્શાવવા ગોઈંગ ટુ ક્રિયાપદનો ઉપયોગ થાય છે। પરંતુ ગોઈંગ ટુ ક્રિયાપદનું ગુજરાતી કરવામાં આવતું નથી। તેના પછી જે ટુવાળું ક્રિયાપદ એટલે કે ઇન્ફિનિટિવ ક્રિયાપદ વપરાય છે તેનું ગુજરાતી થાય છે। વાક્યથી આપણે સમજીએ, જેમ કે આઈ એમ ગોઈંગ ટુ પાર્ટિસિપેટ ઇન ધ કોમ્પિટિશન ફ્રોમ ટુમોરો, એટલે કે હું આવતીકાલે સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યો છું। એટલે કે હવે જુઓ એ ભાગ લેવા જઈ રહ્યો છે ક્યારથી, આવતીકાલથી, એટલે કે નજીકનું ભવિષ્ય છે। તો એમાં એ કંઈક કરવા જઈ રહ્યો છે, ક્યાંક ભાગ લેવા જઈ રહ્યો છે, એટલા માટે આ ગોઈંગ ટુના ઉપયોગથી દર્શાવવામાં આવે છે। અહીંયા ગોઈંગ ટુનો અર્થ નથી લેવામાં આવતો, પરંતુ ખાસ કરીને એ ક્યાંક ક્રિયા કરવા જઈ રહ્યો છે એ દર્શાવવામાં આવે છે। ત્યાર પછી છે સી ઇઝ નોટ ગોઈંગ ટુ લીવ ઇન્ડિયા ટુ નાઇટ, એટલે કે તેણી આજે રાત્રે ભારત છોડી રહી નથી। ત્યાર પછી છે આર યુ ગોઈંગ ટુ અટેન્ડ ધ પાર્ટી નાઉ, શું તમે અત્યારે પાર્ટીમાં હાજરી આપવા જઈ રહ્યા છો। નેક્સ્ટ સેન્ટેન્સ, આઈ એમ ગોઈંગ ટુ વિથડ્રો માય રેઝિગ્નેશન ટુમોરો, હું આવતીકાલે મારું રાજીનામું પાછું ખેંચી રહ્યો છું। હી ઇઝ ગોઈંગ ટુ જોઈન ધ ક્લાસ ફ્રોમ ટુમોરો, તે આવતીકાલથી ક્લાસમાં જોડાઈ રહ્યો છે। તો આ રીતે જ્યારે કરતા છે એ ભવિષ્યના સમયગાળામાં કોઈ ક્રિયા કરવા જઈ રહ્યો છે તો ખાસ કરીને ગોઈંગ ટુથી દર્શાવવામાં આવે છે। ત્યાર પછી છે અગાઉથી નક્કી થઈ ગયેલી ક્રિયાને ચાલુ વર્તમાન કાળમાં દર્શાવી શકાય છે, જે ભવિષ્યની સ્થિતિ દર્શાવે છે। જેમ કે આઈ એમ ફ્લાઇંગ ટુ યુકે ટુ નાઇટ,
એટલે કે હવે અહીંયાની જે યુકે જવાનું હતું બરાબર છે, ખાસ કરીને ફ્લાઇંગ છે એટલે કે પ્લેનથી જવાનો હતો એ ફિક્સ છે, એટલે એને અગાઉથી નક્કી થઈ ગયેલું છે. આ પણ આ કાર્ડમાં દર્શાવી શકાય છે. એટલે લખ્યું છે આઈ એમ ફ્લાઇંગ ટુ યુકે ટુ નાઇટ, હું આજે રાત્રે યુકે જઈ રહ્યો છું બરાબર છે, ખાસ કરીને પ્લેનથી જઈ રહ્યો છું એટલે બ્રેકેટમાં પ્લેનથી લખ્યું છે. વી આર એટેન્ડિંગ ધ સેમિનાર ટુડે ઇવનિંગ, આજે સાંજે અમે સેમિનારમાં હાજરી આપી રહ્યા છીએ. ધ પીએમ ઇઝ વિઝિટિંગ ગુજરાત ટુમોરો, વડાપ્રધાન આવતીકાલે ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. સી ઇઝ બાઇંગ અ ન્યૂ કાર નેક્સ્ટ મંથ, તેણી આવતા મહિને નવી ગાડી ખરીદી રહી છે. હી ઇઝ જોઇનિંગ ધ ગુજરાતી મીડિયમ સ્કૂલ નેક્સ્ટ વીક, તે આવતા અઠવાડિયેથી ગુજરાતી મીડિયમ સ્કૂલમાં જોડાઈ રહ્યો છે. તો આ રીતે અગાઉથી જે નક્કી થઈ ગયેલી ક્રિયાઓ છે એને પણ ચાલુ વર્તમાનકાળમાં દર્શાવી શકાય છે. ત્યાર પછી છે રૂલ 3, કોઈપણ નોકરી ધંધો કે વ્યવસાયને ચાલુ વર્તમાનકાળમાં બોલી શકાય છે પરંતુ તેની ગુજરાતી સાદા વર્તમાનકાળ પ્રમાણે થાય છે. જેમ કે માય ફાધર ઇઝ વર્કિંગ ઇન ધ કંપની, એટલે કે મારા પિતાજી કંપનીમાં કામ કરે છે. રશ્મિ ઇઝ વર્કિંગ ઇન ધ બ્યુટી પાર્લર, રશ્મિ બ્યુટી પાર્લરમાં કામ કરે છે. રાકેશ ઇઝ વર્કિંગ ઇન ધ શોપ, રાકેશ દુકાનમાં કામ કરે છે. તો આ રીતે તમે કોઈપણ વ્યક્તિ જે તે જગ્યાએ નોકરી કે ધંધો કરતો હોય એને પણ આ ટેન્સમાં દર્શાવી શકાય. ત્યાર પછી છે ઇન્ફિનિટિવના વાક્યો. હવે મિત્રો અહીંયા ઇન્ફિનિટિવ શું છે કે અહીંયા કુલ બે ક્રિયાઓ તમને જોવા મળશે. જેમ કે ધે આર ટ્રાઇંગ ટુ વિન ધ મેચ, એટલે કે તેઓ મેચ જીતવા પ્રયત્ન કરી રહ્યા છે. તો અહીંયા જે ટ્રાઇંગ છે ધે આર ટ્રાઇંગ એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ચાલુ વર્તમાનકાળમાં વપરાશે, પરંતુ એને પછી જે બીજું ક્રિયાપદ વપરાયું છે, બીજી ક્રિયા થાય છે, શેના માટે પ્રયત્ન કરી રહ્યા છે, તો મેચ જીતવા માટે, એટલા માટે બીજું ક્રિયાપદ આવ્યું ટુ વિન. તો ધે આર ટ્રાઇંગ ટુ વિન ધ મેચ, તેઓ મેચ જીતવા પ્રયત્ન કરી રહ્યા છે. તો આ રીતે જ્યારે મુખ્ય કાળ પછી બીજું કોઈ વાક્ય હોય અને ટુ દ્વારા દર્શાવાતું હોય એને ઇન્ફિનિટિવના વાક્યો કહેવામાં આવે છે. સેકન્ડ સેન્ટેન્સ છે સી ઇઝ ગોઈંગ ટુ બાય વેજીટેબલ્સ નાઉ, તેણી શાકભાજી ખરીદવા જઈ રહી છે. હવે તમે આ ઇન્ફિનિટિવના જે વાક્યો છે એને આપણે અગાઉ જે ચાર વાક્યો બનાવ્યા એ રીતે પણ બનાવી શકાય છે. જેમ કે ધે આર ટ્રાઇંગ ટુ વિન ધ મેચ, તેઓ મેચ જીતવા પ્રયત્ન કરી રહ્યા છે. આનું પ્રશ્ન વાક્ય બનાવવું હોય આર દે ટ્રાઇંગ ટુ વિન ધ મેચ, શું તેઓ મેચ જીતવા પ્રયત્ન કરી રહ્યા છે. ધે આર નોટ ટ્રાઇંગ ટુ વિન ધ મેચ, તેઓ મેચ જીતવા પ્રયત્ન કરી રહ્યા નથી. આર દે નોટ ટ્રાઇંગ ટુ વિન ધ મેચ, શું તેઓ મેચ જીતવા પ્રયત્ન કરી રહ્યા નથી. તો આ રીતે એના ઇન્ટ્રોગેટિવ, નેગેટિવ અને નેગેટિવ ઇન્ટ્રોગેટિવ એમ કુલ ચાર પ્રકારના વાક્યો બનાવી શકાય છે. ત્યાર પછી છે જેરનના વાક્યો. ધે આર રનિંગ ફોર કેચિંગ ધ ટ્રેન, હવે જુઓ ધે આર રનિંગ, તેઓ દોડી રહ્યા છે. હવે એનો પર્પઝ શું છે, હેતુ શું છે? તો અહીંયા બીજું જે ટુ પછી મુખ્ય ક્રિયાપદમાં નથી મૂકવામાં આવતું, પરંતુ ફોર જેવા પ્રેપોઝિશનની પાછળ કેચિંગ એટલે કે હવે જે કેચ એટલે કે નાઉન થઈ જશે અહીંયા, અને એ રીતે શબ્દ વપરાય છે. ધે આર રનિંગ ફોર કેચિંગ ધ ટ્રેન, તેઓ ટ્રેન પકડવા દોડી રહ્યા છે. સી ઇઝ કમિંગ ફોર લર્નિંગ ઇંગ્લિશ, અહીંયા ટુ લર્નિંગ ઇંગ્લિશ નથી પરંતુ ફોર લર્નિંગ ઇંગ્લિશ છે, એટલે કે તેણી અંગ્રેજી શીખવા આવી રહી છે. તો આવા પ્રકારના જે જેરનના વાક્યો છે એ પણ ખાસ કરીને ઉપયોગમાં લેવાય છે. આ જે વાક્યો છે જેરનના એને પણ તમે અગાઉ દર્શાવ્યું એમ કુલ ચાર પ્રકારે બનાવી શકાય છે. જેમ કે ધે આર રનિંગ ફોર કેચિંગ ધ ટ્રેન, તેઓ ટ્રેન પકડવા દોડી રહ્યા છે. આર દે રનિંગ ફોર કેચિંગ ધ ટ્રેન, શું તેઓ ટ્રેન પકડવા દોડી રહ્યા છે. ધે આર નોટ રનિંગ ફોર કેચિંગ ધ ટ્રેન, તેઓ ટ્રેન પકડવા દોડી રહ્યા નથી. આર દે નોટ રનિંગ ફોર કેચિંગ ધ ટ્રેન, શું તેઓ ટ્રેન પકડવા દોડી રહ્યા નથી. તો મિત્રો આ રીતે તમે જેરનના વાક્યો બનાવી શકો છો. હવે મિત્રો ખાસ કરીને આપણે પ્રશ્નો પૂછતા હોઈએ છીએ તો ચાલુ વર્તમાનકાળની અંદર ડબલ્યુ એચ ક્વેશ્ચન્સ એટલે કે જ્યાં ખાસ કરીને વોટ, વેન, વેર આવા જે ડબલ્યુ એચ આપતા હોય જેની અંદર ખાસ કરીને હાઉ અને એનો પણ ઉપયોગ થાય છે, તો એ કેવી રીતે બોલાય એ આપણે અભ્યાસ કરીશું. ફર્સ્ટ છે વોટ આર યુ ડુઈંગ નાવ, એટલે કે તમે અત્યારે શું કરી રહ્યા છો, તે પ્રશ્ન વોટથી પૂછાશે. ત્યાર પછી છે વોટ આર યુ ગેટ સોરી વાય આર યુ ગેટિંગ એંગ્રી, તમે શા માટે ગુસ્સે થાઓ છો. ટુ વુમ આર યુ કોલિંગ, તમે કોને બોલાવી રહ્યા છો. ફોર્થ વિચ ગેમ આર દે પ્લેઇંગ નાવ, તેઓ અત્યારે કઈ રમત રમી રહ્યા છે. ત્યાર પછી છે હાઉ ઇઝ સી કમિંગ ટુ ઇન્ડિયા, તેણી ભારત કઈ રીતે આવી રહી છે. ત્યાર પછી છે હુઝ ફાધર ઇઝ કમિંગ, એટલે કે કોના પિતાજી આવી રહ્યા છે.
त्यार पछी छे हु इज स्कोल्डिंग यू, तमने कोण ठपको आपी रह्युं छे। वेर आर यू गोइंग, तमे क्यां जई रह्या छो। वेर आर चिल्ड्रन हाइडिंग, એટલે કે બાળકો ક્યાં સંતાયા છે। વેન આર રીતુ એન્ડ રીના કમિંગ ફ્રોમ યુએસએ, એટલે કે રીતુ એન્ડ અને રીના એ ક્યારે યુએસએથી આવી રહ્યા છે। તો આ રીતે ડબલ્યુએચ ક્વેશ્ચન પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં વાપરી શકાય છે। હવે અહીંયા કેટલાક મહત્ત્વના મુદ્દા આપ્યા છે જે ખાસ કરીને યાદ રાખવાના છે, જે ક્રિયાપદનું મૂળરૂપનું આઈએનજી છે એના બાબતે છે। તો ફર્સ્ટ છે, સામાન્ય રીતે ક્રિયાપદને આઈએનજી પ્રત્યે લગાડવામાં આવે છે, જેમ કે આસ્ક હોય તો પાછળ તમે આઈએનજી લગાવો તો આસ્કિંગ, સિંગનું સિંગિંગ, વર્ક વર્કિંગ, ગોનું ગોઈંગ। ત્યાર પછી છે, ક્રિયાપદને અંતે ઈ હોય અને તેની પહેલાં જો વ્યંજન હોય તો ઈનો લોપ કરી આઈએનજી પ્રત્યે લગાડવામાં આવે છે, જેમ કે ગીવ તો જી આઈ વી ઈ છે, તો છેલ્લે ઈ આવ્યો, જી આઈ વી ઈ, વીની એટલે કે છેલ્લા ઈ આવ્યો અને ઈની આગળ વી છે, હવે વી એ વ્યંજન છે તો અહીંયા ઈ નીકળી જશે અને પાછળ આઈએનજી આવી જશે, એટલે સ્પેલિંગ બનશે જી આઈ વી આઈ એન જી, ગીવિંગ। એવી રીતે ટુ લવ તો એમાં પણ વી અને ઈ છે તો ઈની આગળ વી છે, એ વ્યંજન છે એટલે ઈ નીકળી જશે ને આઈએનજી લાગશે, એટલે કે લવનું થશે લવિંગ। અહીંયા ડબલ્યુ આર આઈ ટી ઈ છે, ટીની પાછળ ઈ આવ્યો, હવે ઈની આગળ ટી છે એટલે અહીંયા ઈ નીકળી જશે અને લોપ એટલે કે નીકળી જશે અને પાછળ આઈએનજી લાગશે એટલે રાઇટનું થશે રાઇટિંગ। ત્યાર પછી છે, ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તે વ્યંજન પહેલાં એક જ સ્વર હોય તો ક્રિયાપદનું આઈએનજી રૂપ બનાવવા માટે તે વ્યંજન બેવડાય છે અને આઈએનજી પ્રત્યે લગાડવામાં આવે છે, જેમ કે કટ। હવે અહીંયા જુઓ તમે, સી યુટી કટ છે, છેલ્લો છે ટી, હવે ટી એ પોતે વ્યંજન છે પરંતુ આગળ યુ એ સ્વર છે, એટલે હવે જે ટી છે એ ટી બે વાર લખાશે, એ બેવડાશે એટલે કટિંગ, કટનું થશે કટિંગ, સી યુ ડબલ ટી આઈએનજી। સીટનું થશે સિટિંગ, એસઆઈ ડબલ ટી આઈએનજી। રનનું થશે રનિંગ, આર યુ ડબલ એનઆઈએનજી। અને ટુ પુટનું થશે પુટિંગ। ત્યાર પછી છે, ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તે વ્યંજન પહેલાં બે સ્વર હોય તો ક્રિયાપદનું આઈએનજી રૂપ બનાવવા માટે વ્યંજન બેવડાતો નથી, જેમ કે ક્લીન, સી એલ ઈ એ એન, હવે છેલ્લો શબ્દ એન છે પરંતુ એની આગળ બે વ્યંજન આવ્યા ઈ અને એન, એટલે માટે અહીંયા કોઈ શબ્દ બેવડાશે નહીં પરંતુ જેવો છે એવો જ લખાશે, આ પાછળ આઈએનજી લખે આવી જશે। ક્લીનનું થશે ક્લિનિંગ, કૂકનું થશે કૂકિંગ, રીડનું થશે રીડિંગ। ત્યાર પછી છે, ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય તો તેની પહેલાંનો સ્વર ભારપૂર્વક ઉચ્ચારાતો ન હોય તો વ્યંજન બેવડાતો નથી, જેમ કે ઓપન છે ઓ પીઈ એન, તો અહીંયા બહુ જ જે ઈ છે એની ઉપર ભાર એટલો બધો આપવામાં આવતો નથી એટલે થશે ઓપનિંગ, પાર્ડનનું થશે પાર્ડનિંગ। ક્રિયાપદને અંતે એલ હોય તો તે બેવડાય છે, જેમ કે કમ્પેલ છે તો કમ્પેલિંગ, ટ્રાવેલ છે તો ટ્રાવેલિંગ, તો એલ હોય તો ખાસ કરીને બેવડાય છે। ત્યાર પછી છે, ક્રિયાપદની અંતે વય હોય તો તેનો આઈ થતો નથી, ફોર એક્ઝામ્પલ ક્રાઈ તો ક્રાઇંગ થયું, પ્રેનું પ્રેઇંગ, પ્લેનું પ્લેઇંગ। એનો ઉપયોગ આપણે જોઈએ જ્યાં ટેન્સ ખાસ કરીને બોલવાના સમય એટલે કે જે ક્રિયા ચાલુ હોય તે દર્શાવવા, જેમ કે કિશન ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ નાઉ, કિશન અત્યારે સ્કૂલ જઈ રહ્યો છે। વોટ ઇઝ યોર સર્વન્ટ ડુઈંગ હિયર, તમારો નોકર અહીંયા શું કરી રહ્યો છે। આર યુ ડ્રોઈંગ પિક્ચર્સ, શું તમે ચિત્ર દોરી રહ્યા છો, તો ખાસ કરીને અહીંયાનો ઉપયોગ થાય છે। અને વાક્યની શરૂઆતમાં સી, વોચ, લુક, હિયર, લિસન જેવા શબ્દો હોય તો તેના પછીના વાક્યોમાંની ખાલી જગ્યામાં ચાલુ વર્તમાનકાળનું ક્રિયાપદ મુકાય છે, જેમ કે સી, અ ડોગ ઇઝ રનિંગ આફ્ટર અ કેટ, જુઓ જે ડોગ કૂતરો છે એ બિલાડી પાછળ દોડી રહ્યો છે। ત્યાર પછી છે, લિસન એટલે કે સાંભળો, સમવન ઇઝ સિંગિંગ અ સ્વીટ સોંગ, કોઈક મીઠું ગીત ગાઈ રહ્યું છે। વોચ, ધ વોચમેન ઇઝ સ્ટોપિંગ અ સ્ટ્રેન્જર એટ ધેટ ગેટ, જુઓ જે વોચમેન છે એ સ્ટ્રેન્જર એટલે કે અજાણ્યા વ્યક્તિને ગેટની અંદર, દરવાજા જે ગેટ છે તેની અંદર આવવામાં એને રોકી રહ્યો છે। સામાન્ય રીતે ક્રિયાપદો જે નીચેના ક્રિયાપદ આપ્યા છે એ ચાલુ વર્તમાનકાળમાં વપરાતા નથી, જેમ કે લાઈક, લવ, વોન્ટ, સી, નો, અન્ડરસ્ટેન્ડ, રિમેમ્બર, ડિપેન્ડ, હેટ, બિલીવ, ફાઇન, આ ખાસ કરીને એટલા બધા વપરાતા નથી। તો મિત્રો, અહીંયા તમને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ભણાવવાનો એક પ્રયાસ કરેલો છે, બનતી એવી કોશિશ કરી છે કે તમે ખૂબ જ સરળ રીતે સમજી શકો, પરંતુ તમે આ ટેન્સને સમજી એના જે નિયમ છે એ જે રીતે સમજાવવામાં આવ્યું છે એની જે વાક્યરચના છે એ સમજશો અને વધુને વધુ આવા વાક્યો બનાવશો તો ચોક્કસપણે આ ટેન્સ તમને ખૂબ જ અસરકારક રીતે આવડી જશે। તો આશા રાખું છું તમને આ વિડીયો ગમ્યો હશે।
હવે પછી આપણે નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત.